નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છું મજામાં ને એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ હું એસ એ જાદવ સાહેબ આપ સૌ વાલા વિદ્યાર્થીઓનું વર્ચ્યુઅલ ઓનલાઈન ક્લાસીસમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો મોબાઈલ આડો રાખશો ઇયરફોન લગાવો કાનમાં સાથે નોટ અને પેન લઈને બેસો ધોરણ દસ વિષય ગુજરાતીમાં આજે આપણે કાવ્ય ત્રેવીસ લઘુકાવ્યો દુહા મુક્તક અને હાઇકુ એમાં ભાગ ત્રીજો હાઇકુ આપણે ભણીશું વિદ્યાર્થી મિત્રો ગયા લઘુ લઘુકાવ્યોમાં દુહાને મુક્તક આપણે ભણ્યા આજે ભાગ ત્રીજો હાઇકુ ભણીશું તો વિદ્યાર્થી મિત્રો તમે મોબાઈલ આડો રાખી અને મોબાઈલમાં ધ્યાન આપશો ખૂબ મજા આવશે અને સમજાશે લઘુ કાવ્યો એટલે ટૂંકા કાવ્યો અગાઉ આપણે દુહા અને મુક્તક વિશે જોયા દુહા એ બે કે ચાર પંક્તિનો સાહિત્ય પ્રકાર છે મુક્તક પણ ચાર પંક્તિનો સાહિત્ય પ્રકાર છે એવી જ રીતે આ હાઇકુ વિશે આપણે જોઈએ છીએ મિત્રો હાઇકુ એ લઘુ કાવ્ય એટલે ટૂંકામાં ટૂંકું કાવ્ય સ્વરૂપ છે હાઇકો મૂળ જાપાની ટૂંકો કાવ્ય પ્રકાર છે હાઈકો મૂળ જાપાન દેશમાંથી આપણા ત્યાં આવ્યો છે કયા દેશનો આ પ્રકાર છે જાપાનનો યાદ રાખજો મિત્રો હાઈકોનું બંધારણ જોઈએ તો અનુક્રમે ત્રણ પંક્તિ એની હોય છે પહેલી પંક્તિ પાંચ અક્ષરની એની નીચે બીજી પંક્તિ સાત અક્ષરની અને નીચે ત્રીજી પંક્તિ પાંચ અક્ષરની એટલે પહેલી પાંચ અક્ષરની બીજી સાત અક્ષરની અને ત્રીજી પાંચ અક્ષરની એટલે પાંચ વત્તા સાત વત્તા પાંચ બરાબર સત્તર અક્ષર થયા તો મિત્રો આ જાપાન દેશનો હાઇકુ કાવ્ય પ્રકાર છે પાંચ સાત પાંચ કુલ સત્તર અક્ષર છે કુલ કેટલા અક્ષર હોય છે આના સત્તર અક્ષર આ પરીક્ષામાં પૂછાય છે વિકલ્પોમાં પણ પૂછાય છે ધ્યાન રાખજો મિત્રો આપણે જોઈએ હાઇકુ વિશે તો હાઇકુ કોઈ એક વિચાર ભાવ સંવેદન કે કુદરતી દ્રશ્ય ચિતાર દર્શાવે છે મિત્રો આપની સમક્ષ એક ચિત્ર ખડું કરી દે ભાવનું સંવેદનનું એક એક અક્ષર એનો મહત્વનો હોય છે ઓછામાં ઘણું કહેવાની એની ક્ષમતાની કળા છે ખૂબ ઓછા શબ્દોમાં ઘણું બધું કહી જાય છે મિત્રો ગુજરાતી સાહિત્યમાં હાઇકુ સૌથી વધુ ખેડાણ જીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મે કર્યું છે સ્નેહરશ્મિ એમનું ઉપનામ છે જીણાભાઈ દેસાઈએ ખૂબ ખૂબ હાઇકુ લખ્યા છે મિત્રો તો આપણે જોઈએ છે હાઇકુ વિશે તો હાઈકુની રચના સાદી સંક્ષિપ્ત ધ્વનિપૂર્ણ હોય છે તેની ત્રણ પંક્તિઓનું વિભાજન પાંચ સાત પાંચ એ રીતે થયેલું હોય છે અક્ષરોમાં અડધા વ્યંજનો કે માત્રાઓની ગણતરી થતી નથી એટલે કે એમાં જોડાક્ષર આવતા નથી જાપાનમાં હાઇકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે જાડા જાપાનમાં આડી લીટીમાં એક જ પંક્તિમાં લખાય છે અંગ્રેજીમાં એને ત્રણ પંક્તિમાં લખાય છે અંગ્રેજીમાં એની ત્રણ પંક્તિ લખવાની શરૂઆત થયેલી તેનો એક શબ્દ એક એક શબ્દ અર્થસભર હોય છે મિત્રો આ કાવ્ય પ્રકાર માટે ખૂબ જ એ જરૂર છે એક એક શબ્દનું મહત્ત્વ હોય છે હાઈકુ સંપૂર્ણપણે વસ્તુલક્ષી છે એ સ્વતંત્ર સાહિત્ય પ્રકાર છે સ્વતંત્ર એક કવિતા છે મિત્રો કવિના અંગત ભાવ કે ચિંતનને તેમાં કોઈ ભાગ્ય જ અવશેષ અવકાશ હોય છે કવિ વસ્તુને બોલવાના છે કવિ નહીં તેમાંથી ઉપરનું ચિત્ર વાક્યના ચિત્તમાં સંવેદન ઉત્પન્ન કરે છે તેના પર જ તેની સફળતાનો આધાર હોય છે હાઈકો વસ્તુતઃ ચિત્રણ જન્માવે છે ટૂંકમાં આપણી સમક્ષ ભાવ સંવેદનનું એક ચિત્ર દૃશ્ય ખરું કરી દે છે હાઈકો પ્રત્યેક શબ્દ વાચકના ચિત્તમાં સૌંદર્ય ચિત્ર ઉપસાવ જોઈને સત્તરક્ષણનો ગુચ્છ વડે એક અપૂર્વ અનુભવ ઊભો કરે છે આ સત્તર સત્તરક્ષરનો નાનકડો એક પુષ્પનો ગુચ્છ છે મિત્રો બાગ નહીં બાઘનું એક પુષ્પ પણ અત્તર સમૂહ હોય છે આ હાઈકુ મિત્રો એક અપૂર્વ અનુભવ ઊભો કરે છે જાત જાપાનના વતની અમેરિકામાં ઉછરેલા કવિ કેનેટ યશુદાએ હાઈકુમાં ઉપસતા ચિત્રોની સ્થિતિ ગતિ અનુસાર હાઈકુને ત્રણ પ્રકાર પાડ્યા છે પ્રલંબ સમક્ષિતિઝ અને તિર્યક એવા ત્રણ પ્રકાર કેનેચ યશુદાએ આ ઉપરાંત હાઈકુને એક શ્વાસી કાવ્ય તરીકે ઓળખાવ્યું છે કેમ કે હાઈકુ કાવ્યની લંબાઈ ટૂંકી હોય છે અને એટલા શબ્દોની હોય છે જેથી આપણે એને એક શ્વાસે બોલી શકીએ છીએ મિત્રો હાઈકુ વિશે વધુ જોઈએ તો આપણા ગુજરાતમાં આપણી ગુજરાતી સાહિત્યમાં હાઈકુનો પ્રથમ પ્રયોગ કરનારા દિનેશ કોઠારી અને અનુરુદ્ધ બ્રહ્મભતનું નામ નિર્દેશાય છે પરંતુ આ કાવ્ય પ્રકારને ગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિનો ફાળો છે સ્નેહ ખૂબ આમાં ખેડાણ કર્યું છે ખૂબ હાઈકો આપ્યા છે ગુજરાતીમાં એ રીતે હાઈકોની શરૂઆત ઓગણીસો પાંસઠમાં થઈ એમ કહેવાય છે અને તેના પ્રથમ પ્રયોજક સ્નેહ રશ્મિને ગણવામાં આવે છે સ્નેહરશ્મિનો હાઈકો સંગ્રહ સોનેરી ચાન રૂપેરી સૂરજ ઓગણીસો છાસઠમાં પ્રગટ થયો હતો સ્નેહરસમે એક સાથે સંખ્યાબંધ હાઈકુ રચ્યા તેની સાથે રાજેન્દ્ર શાહ ઉષ્ણસ પ્રિયકાંત મણિયાર રાવજી પટેલ ધીરુ પટેલ ધનસુખલાલ પારેખ વગેરે અનેક કવિઓએ આમાં ખેડાણ કર્યું છે મિત્રો અને વીસમી સદીના આઠમા દાયકા દરમિયાન આધુનિક ગુજરાતી કવિઓએ હાઈકુના ઘણા પ્રયોગો કર્યા જેમ કે મનોજ ખંડેરિયાએ હાઈકુ કાવ્ય પ્રકાર અને ગઝલ કાવ્ય પ્રકારનું મિશ્રણ કરીને પણ કાવ્ય રચના કરી છે પ્રત્યેક શબ્દ વાચકના ચિત્રમાં સૌંદર્ય ચિત્ર ઉપસાવી જઈ અને સત્તરક્ષણનો ગૂચ્છ વડે અનુભવ કરાવે છે મિત્રો આ કાવ્ય આપણે પાઠ્યપુસ્તકમાં પ્રથમ હાઈકુ જોઈએ છે મિત્રો એના કવિનો પરિચય લઈએ છીએ પાઠ્યપુસ્તકમાં બે હાઇકુ આપણે ભણવાના છે એમાં પહેલું હાઈકુ છે એના કવિ મુરલી ઠાકુરનો પરિચય જોઈએ તો જન્મ 1910 દસ મૃત્યુ ઓગણીસો પંચોતેર એમનું પૂરું નામ મુરલીધર રામચંદ્ર ઠાકોર સાબરકાંઠા જિલ્લાના ઉમેડગઢના વતની હતા નરસિંહરાવ દેવેટિયા ખૂબ મોટા કવિલેખક અને વિદ્વાન એમનું એમને માર્ગદર્શન મળ્યું હતું મુરલી ઠાકોરને મુરલી ઠાકોર ગુજરાતીના અધ્યાપક એટલે કે મુરલી ઠાકોર કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ મુંબઈ આકાશવાણી ગુજરાતી કાર્યક્રમોના તેઓ નિર્માતા પદે નિમાયા હતા મુંબઈ આકાશવાણી એટલે રેડિયો સ્ટેશન જ્યારે ટીવીનો જમાનો હતો અને રેડિયો પચાસ વર્ષ પહેલાં મુંબઈના રેડિયો સ્ટેશનમાં તેઓ ગુજરાત વિભાગના નિર્માતા હતા એમનું સાહિત્ય જોઈએ તો સફર અને બીજા કાવ્ય એમનો કાવ્ય સંગ્રહ છે મિત્રો બરાબર ધ્યાનથી યાદ રાખજો દરેક કવિ લેખકોના આવા સાહિત્ય સર્જનો પૂછાતા હોય છે તો સફર અને બીજા કાવ્ય એમનું કાવ્ય સંગ્રહ છે મેળો એમનો બાળગીત સંગ્રહ છે પ્રેમલ જ્યોતિ એમનો વાર્તા સંગ્રહ છે અને ગાંધીવાડી એમનો અભ્યાસ ગ્રંથ છે મિત્રો હવે આપણે જોઈએ છે આપણા પાઠ્યપુસ્તકનો પ્રથમ હાઇકો મુરલી ઠાકોરનું હાઇકુ જુઓ અહીંયા ખોરડું નાનું આ પહેલી લીટી અક્ષર પાંચ થયા ઉજાસ બીજી લીટીના સાત અક્ષર અને ત્રીજી છેલ્લી લીટી મોટું આંગણું પાંચ અક્ષર એટલે પાંચ સાત પાંચ બરાબર કુલ સત્તર અક્ષરનું હાઈકું થાય મિત્રો ખોરડું નાનું સૂરજનો ઉજાસ આંગણું મોટું મોટું આંગણું તો પ્રથમ હાઈકુમાં કવિ મુરલી ઠાકોર દિવસે ઉગતા સૂરજના ઉજાસની વાત કરે છે જુઓ ચિત્રમાં ડાબી તરફ પૂર્વ દિશામાં સવારમાં સૂરજ ઉગે છે અહીંયા સવારની વાત છે સવારમાં સૂરજ ઉગતા ખોરડું નાનું ખોરડું એટલે ઘર જુઓ જમણી બાજુના ચિત્રમાં ગામડાનું એક નાનું ઘર છે ખોરડું એટલે ગામડાનું કાચું નાનું મકાન પણ ખોરદું ઘર ભલે નાનું છે સૂરજનો ઉજાસ પણ સૂરજનો ઉજાસ તો ખૂબ મોટો છે મોટું આંગણું મોટા આંગણા સુધી એ સૂરજનો ઉજાસ ફેલાય છે અહીંયા માણસે બનાવેલું ચાર દિવાલનું ઘર નાનું છે એ કૃત્રિમ છે જ્યારે કુદરત એટલે સૂરજ ને સૂરજનો ઉજાસ એ ખૂબ વિશાળ છે ખૂબ મોટો છે મિત્રો એ મોટા આંગણા સુધી ફેલાય છે કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે કવિ એ સૂર્યપ્રકાશને માણે છે અને એના ઉજાસ એના ઉર્જાને તે ઝીલે છે અને એની ચેતનાનો વિસ્તાર પામે છે તેથી કવિને આંગણું મોટું લાગે છે મિત્રો વ્યક્તિનું ઘર ભલે નાનું હોય માણસે બનાવેલી કૃત્રિમ વસ્તુ ભલે નાની હોય પણ કુદરત એ વિશાળ છે કુદરત એટલે સૂરજ ચંદ્ર હવા પાણી વૃક્ષો આ બધું કુદરતી તત્વો એ કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેકને સમભાવે સરખા ભાવે જ બધાને વહેંચે છે આપે છે એનો ફાયદો કરાવે છે તો મિત્રો અહીંયા ખોરડું એટલે ઘર ભલે નાનું છે તો કુદરતી કુદરતરૂપે ઈશ્વરરૂપી એ સૂરજનો ઉજાસ ખૂબ વિશાળ છે એ એનાથી એને મોટું આંગણું પણ જરહળા થાય છે પ્રકાશિત થાય છે મિત્રો એનો અર્થ જોઈએ શબ્દાર્થ ખોરડું એટલે ઘર ઉજાસ એટલે અજવાણું પ્રકાશ આંગળું એટલે ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા તો અહીંયા પહેલું હાઈકું આપણે જોયું મુરલી ઠાકોર એ બીજું આપણે આપણા પાઠ્યપુસ્તકનું બીજું હાઇકુ છે જેના સાહિત્યકાર એટલે કવિ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ જો અહીંયા એનો ફોટો છે કવિ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ એમનો સાહિત્ય પ્રકાર છે હાઈકુ પાંચ સાત પાંચનો હાઈકુ કહેવાય મિત્રો આનો પ્રકાર હાઈકુ એનું વતન છે ડેત્રોજ વિરમગામ અને તેઓ વ્યવસાયે અધ્યાપક હતા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ડભોય અને બિલ્લી મોરાની કોલેજમાં પ્રોફેસર હતા મિત્રો એમનો કાવ્ય સંગ્રહ કિમપી નામનો કાવ્ય સંગ્રહ છે મિત્રો યાદ રાખજો આ કવિ લેખકોના એમના સાહિત્ય સર્જન વિશે વારંવાર પૂછાય છે એમસીક્યુમાં એમનો વાર્તા સંગ્રહનું નામ છે અજાણ્યું સ્ટેશન ચરિત્ર નિબંધ છે નામરૂપ અને નિબંધિકા સંગ્રહ છે ચલમન વાટે ઘાટે ભાગ એકથી ચાર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ એમને આધ્યાત્મિક ચિંતન લેખો લખ્યા હતા ઋષિ વાણી ગ્રંથ નામનો તેઓ ગુજરાત યુનિવર્સિટી એટલે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતીના રીડર તરીકે પણ તેમણે સેવા આપી હતી તેમણે આંતરજ્ઞાટ્ય લગ્ન કર્યા હતા ભૂમિ કિમપી નામના સામાયિકના તેઓ તંત્રી તરીકે રહ્યા હતા આ ભૂમિ અને કિમ્પી એક સામાયિક છે એ થોડા થોડા સમયે જે બહાર પડે ચોપાણિયા દરરોજ બહાર પડે છે આપણે એને વર્તમાનપત્ર કહીએ છીએ ડેલી કહીએ છીએ એવી રીતે આ થોડા થોડા સમયે અઠવાડિયે કે પંદર દિવસે બહાર પડતા એને સામાયિક કહે છે સમયાંતરે બહાર પડતા તેવા ભૂમિ અને કિમી નામનું એક સાહિત્ય સામાયિકના તેઓ તંત્રી હતા અને તેમને મિત્રો બ્લડ કેન્સર થવાથી તેમનું મૃત્યુ થયું હતું તો આપણે પાઠ્યપુસ્તકનો અનિરુદ્ધ ભ્રમભટના આ બીજા હાઈકન આપણે જોઈએ દીપ હોલવું જુઓ પાંચ અક્ષર બીજી લીટી થશે અંધારું અરે બીજી લીટી સાત અક્ષર બારીમાં ચંદ્ર પાંચ અક્ષર એટલે પાંચ સાત પાંચ બરાબર કુલ સત્તર અક્ષરનું હાઈકું થયું મિત્રો તમને બરાબર યાદ રહી ગયું હશે હાઇકુ એટલે પાંચ સાત પાંચ કુલ અક્ષર સત્તર તો આપણે અહીંયા હાઇકુનો અર્થ જોઈએ છે દીપ હોલવું દીપ એટલે દીવો ગામડામાં પહેલાંના સમયમાં કેરોસીનના કે ડીવીલના તેલના એવા દીવા સળગાવવામાં આવતા હતા રાતે જુઓ પહેલાં હાઇકુમાં મુરલી ઠાકુર દિવસની સવારની સૂર્યપ્રકાશની વાત કરે છે અહીંયા અનિરુદ્ધ બ્રહ્મભટ એ રાત્રિનું વર્ણન કરે છે અને રાત્રે ગામડા ગામના ઘરમાં લોકો દીવો સળગાવે છે પણ ડીપ હોલવું ડીપ હોલવાઈ ગયો આ દીપ એક કૃત્રિમ વસ્તુ છે માણસ એને કેરોસીન નાખીને પ્રગતાવે છે પણ દીવો હોલવાઈ ગયો છે થશે અંધારું અરે જુઓ દીપ હોલવવાથી દીવો હોલવવાથી અંધારું થઈ જાય અંધારું એટલે મુશ્કેલી અંધારામાં કંઈ દેખાય નહીં મિત્રો કંઈ કામકાજ કરી શકાય નહીં એટલે દીવો એ કૃત્રિમનું પ્રતિક છે અને અંધારું એ મુસીબત મુશ્કેલી આફતનું પ્રતિક છે દીવો હોલવાથી અંધારું થયું અને એક મુશ્કેલી આવી થશે એની ચિંતા અંધારું થવાથી ચિંતા થાય છે માણસને હવે શું થશે પણ બારીમાં ચંદ્ર તે જ સમયે રાત્રિના આકાશનો ચંદ્ર પૂરેપૂરો ખીલ્યો છે અને બારીમાંથી એ ચંદ્ર દેખાય છે અને એનો પ્રકાશ બારી માથેને ઘરમાં આવે છે આ બારીમાંથી આવતો ચંદ્ર એ ચંદ્ર શું છે મિત્ર કુદરતી મદદ છે અહીંયા કવિએ અંધકાર અને પ્રકાશ બે દ્રશ્યની એક સાથે વાત કરી છે અંધકાર એ દુઃખ છે મુશ્કેલી છે અને પ્રકાશ એ કુદરતી મદદ છે મિત્રો અહીંયા અંધારી મુશ્કેલી પરિસ્થિતિમાં આશાનું કિરણ કુદરતી મદદ દેખાય છે માણસના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે મિત્રો પણ એને આશા છોડવી જોઈએ નહીં મુસીબતોમાં મુશ્કેલીઓમાં પણ આશાનું કિરણ ક્યારેક ક્યારેક દેખાય છે અને કુદરતી મદદ દેખાય છે એનો મતલબ કે ઈશ્વર એક રસ્તો બંધ કરે છે ત્યારે બીજો રસ્તો ખોલી આપે છે અત્યારે આપણે કોરોનાની મહામારીમાં આખો વિશ્વ હેરાન હેરાન થઈ ગયું છે મિત્રો અત્યારે આપણે આવી મુસીબતમાં હિંમત હાર્યા વગર ઈશ્વર અલ્લાહ પર પૂરી શ્રદ્ધા રાખીને આપણું આપણે કામ કરતા રહેવું જોઈએ હિંમત હારવી નહીં જોઈએ શ્રદ્ધા રાખવી જોઈએ ચોક્કસ ઈશ્વર કોઈને કોઈ રસ્તો ખોલી આપે છે તો અહીંયા અંધારું થતાં બારીમાંથી કુદરતી મદદ મળે છે મિત્રો ટૂંકમાં કેવું હોય તો ચંદ્રઘરમાં પ્રકાશ પાથરવા તૈયાર છે પણ આપણે બારી ખોલવાની જરૂર છે અંધારું તો થયું ઘરમાં ચંદ્ર બહાર પ્રકાશ આપે છે પણ આપણે જો બારી બંધ કરીને ઘરમાં બેસી રહીએ તો ઘરમાં પ્રકાશ કેવી રીતે આવે તો આપણે બારી ખોલવાની જરૂર છે મિત્રો બારી ખોલવી એટલે આપણે ઈશ્વર વિમુખ થવું જોઈએ ઈશ્વર વિમુખ થવું નહીં જોઈએ હિંમત નહીં હારવી જોઈએ ઈશ્વર વિમુખ ઈશ્વર તરફ ખુદા ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ બંદગી કરવી જોઈએ અને શ્રદ્ધા સાથે જે કામ કરતા હોય તેમાં આપણે સતત સતત કાર્યવંત રહેવું જોઈએ અને આપણે પરમાત્મા પર શ્રદ્ધા રાખવી જોઈએ દુઃખમાં હિંમત રાખવી જોઈએ ઈશ્વર પર શ્રદ્ધા રાખવાથી જરૂર જરૂર મદદ મળશે મળશે ને મળશે જ મિત્રો અહીંયા શબ્દા જોઈએ દીપ એટલે દીવો હોલવું એટલે બુઝાવવું ફરીવાર મિત્રો એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ આપણું પહેલું જે હાઈકું છે એના કવિ છે મુરલી ઠાકોર મુરલી ઠાકોર એ ખોરદું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું એટલે ઘર ભલે નાનું છે પણ કુદરતના સૂરજનો ઉજાસ મોટા આંગણા સુધી ફેલાયો છે કુદરત કોઈ પણ જાતના ભેદભાવ વિના સર્વ જગ્યાએ સર્વત્ર એનો લાભ આપે છે બીજો હાઈકોમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ડીપ હોલવું થશે અંધારું અરે બારીમાં ચંદ્ર રાત પડી છે રાતનું દ્રશ્ય છે દીવો હોલવાઈ ગયો છે અંધારું થયું છે ચિંતા થાય છે તે જ સમયે બારીમાંથી કુદરતરૂપી ચંદ્રનો મદદ મળે છે પ્રકાશ મળે છે પણ એટલી આપણે એમાં જરૂરિયાત છે કે આપણે બારી ખોલવાની જરૂર છે દુઃખમાં હિંમત ન હારતા ધૈર્ય રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખવાથી ઈશ્વરી કોઈને કોઈ કુદરતી મદદ જરૂર ને જરૂર મળશે જ મિત્રો આપણે ઘરકામ તમારે ગુજરાતી નોટમાં લખવાનું છે આ બંને આ દુહા મુક્તક અને હાઈકોના એનો ભાવાડ પણ લખજો એના શબ્દાર્થ લખજો એના વિરુદ્ધાઢી શબ્દ રૂઢિપ્રયોગ જે પણ વ્યાકરણ હોય પાઠ્યપુસ્તકમાં લખજો અને પ્રશ્નોના ઉત્તર લખજો મિત્રો વિકલ્પો તૂંકા પ્રશ્નો મોટા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે હાઇકુમાં જેમ કે હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે જાપાન દેશનો હાઇકુમાં કુલ કેટલા અક્ષર આવે છે સત્તર અક્ષર ઘરનો ઉજાસ ક્યાં સુધી ફેલાયો છે આંગણા સુધી ફેલાયો છે મિત્રો મોટા આંગણા સુધી ફેલાયો છે અને અનિરુદ્ધ બ્રહ્મભટ રચિત હાઇકુનો ભાભાર્થ સમજાવો એ તમારે સમજાવવાનો છે હું આશા રાખું છું મિત્રો તમને આ લઘુકાવ્ય દોહા મુક્તકન હાઈકુમાં સમજ પડી હશે મજા આવી હશે મિત્રો તમે પણ આવા બે પંક્તિના ડૂહા રચી શકો છો ચાર પંક્તિનો મુક્તક રચી શકો છો અને પાંચ સાત પાંચ સત્તર અક્ષરનો હાઇકુ પણ તમે રચી શકો છો કોઈ દેશ પ્રેમનો ભાવ કોઈ માતાની મમતાની વાત કોઈ શિક્ષણની વાત તમારા મિત્રની વાત કે શાળા વિશે કે અત્યારના કોરોના જેવી આ મહામારીમાં આપણે શું કાળજી રાખવાની એના વિશે પણ તમે આવા હાઇકુ મુક્તક દુહા લખી શકો છો હું આશા રાખું છું મિત્રો તમને સમજ પડી હશે મજા આવી હશે ગૃહકાર્ય કરતા રહેજો ઘરકામની નોટમાં અમે એને ચેક કરીશું અત્યારે કોરોનાની મહામારીમાં આપણે ઘરે રહી સ્વચ્છ રહીએ સ્વસ્થ રહી અને અભ્યાસ કરતા રહીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આભાર